ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે પાઠ નંબર 11 આપણા વાહનો એના વિશે ભણવાના છીએ, બરાબર. એની અંદર કીધું છે રેલગાડી. અહીંયા એક આપણને કવિતા આપેલી છે, તો કવિતામાં નામ શું છે? રેલગાડી નામ છે કવિતાનું, બરાબર. એના આધારે આપણે ભણીએ. તો જુઓ, કીધું છે આવો છોકરાઓ ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. શું કહે છે? આવો નાના નાના બાળકો, ચલો ખેલ બતાવો તમે, છુક છુક ગાડી. એવી રીતના આપણે એકબીજાના જોને હાથને ટીશર્ટને પકડીને ગાડી રેલગાડી બનાવીએ ને, એવી રીતના તમે રેલ ચલાવો. સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. શું કહે છે? રેલગાડીમાં કેમ પાવા વાગે, એવી જ રીતના સીટી વગાડો અને એકબીજાની સીટ પર બેસો અને એકબીજાની પીઠ પર બેસો. એટલે કે એકબીજાના હાથ પકડી અને જો ચિત્રમાં આપણને દેખાય છે એવી રીતના રેલગાડી બનાવી. કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. શું કહે છે? ચાલો એક સરખા જ બધા, આપણી લાઈન કોઈ તોડશે નહીં, એવી રીતના તમે એક સરખી લાઈન બનાવો અને કોઈ આપણી આગળ પાછળ ન દોડે એવી રીતના લાઈન બનાવો. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચીને ચાલો. શું કહે છે? બધા સીધી લાઈનમાં જ ચાલો અને બંને આંખો બંધ કરીને ચાલો, એટલે રેલગાડી જેવો શું થાય? અનુભવ થાય. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. શું કહે છે? બંધ આંખે આપણને બધું જ દેખાશે, બંધ આંખે આપણને બધું જ દેખાશે અને આંખ ખોલો ત્યાં તો ખોવાઈ જાય, એવી રીતના રેલગાડી બનાવો. બંધ આંખે જોવાની મજા પડી જાય. શું કહે છે? બંધ આંખે આપણને જોવાની ખૂબ જ મજા પડી જાય છે. રેલગાડી રેલગાડી છુક 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 છુક. રેલગાડી કેવી ચાલે? રેલગાડી છે આપણને બધાને કરે છે ખબર જ છે, છુક 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 એવી રીતના ચાલે. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. રેલગાડીમાં આપણને ખબર છે બેસીએ એટલે આપણે વચ્ચે સ્ટેશન આવે ને, તો ત્યાં સ્ટેશન આવે એટલે શું થાય? રેલગાડી સ્ટોપ થઈ જાય, એટલે કે ઊભી રહી જાય. એટલે કહે છે કે રૂક 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 એવો અવાજ આવે. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી ઉપર. શું કહે છે? પાટા શું હોય? ગરમ હોય છે, બરાબર. તડકો ખૂબ જ પડતો એટલે રેલવેના પાટા ગરમ હોય છે. એ તળતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં અને ત્યાંથી ઉપર, એવી રીતના રેલગાડી ચાલે છે. છુક 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 લાઇટ કરતી સરસર સરતી. શું કહે છે? છુક 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 એવી રીતના રેલગાડી અવાજ કરી અને લાઇટ કરે અને સરળ કરતી ચાલવા માંડે. અવાજમાં છુક છુક કરતી, અંધારામાંય છુક છુક કરતી. શું કહે છે? અંજવાળામાં પણ એ છુક છુક કરે છે ગાડી અને અંધારામાં પણ એ છુક છુક કરે છે. રેલગાડીનો અવાજ ચાલે એટલે રેલગાડી છુક છુક જ કરે, બરાબર છે. બટાકાનું ખેતર ને રણની રેતી. શું કહે છે? બટાકાનું ખેતર આવ્યું અને રણની રેતી આવી. ઘરડો ખેડૂતને બાજરીનો ખેત. શું કહે છે? બટાકાનું ખેતર આવ્યું, રણની રેતી આવી. ખેતરોમાં શું કરે છે? તો કે ઘરડા માણસો એટલે કે ખેડૂત જે છે, ઘરડો ખેડૂત છે, એ બાજરીની ખેતી કરે છે. ખેડૂત ખેતર લીલા મેદાન. એટલે કે ખેડૂતના ખેતર કેવા છે? લીલા લીલા મેદાન જેવા છે. મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. શું કરે છે? કે રેલગાડી જ્યાં ચાલે છે ત્યાં વચ્ચે મંદિર મકાન ચાની દુકાન આ બધું જોવા મળે છે. એવી જ રીતના રેલગાડી છુક 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 ચાલે છે અને વચ્ચે આવતા સ્ટેશનો બોલે છે અહીં રૂક રૂક, એટલે કે રેલગાડી અહીંયા રૂક 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 એવો અવાજ કરે છે. સમજાણું? ત્યાર પછી જોઈએ. આવું બધું આવે છે ખૂબ, કોઈને ન મારો જોરથી બૂમ. શું કહે છે? આવું બધું ઘણું બધું જોવા મળે છે એટલા માટે તમે કોઈથી કોઈને જોરથી બૂમો ના પાડો. ટેકરા પર ઝંડી, પુલની પગદંડી. શું કહે છે? ટેકરા ઉપર ઝંડીઓ એટલે કે ઝંડીઓ જોવા મળે છે અને પુલની પગદંડી એટલે કે પુલ ઉપર માણસો જતા હોય છે તેવું જોવા મળે છે. પંખીઓના ટોળાને પાણીની કુંડી. પંખીઓના ટોળાને ટોળા જોવા મળે છે અને પંખીઓને પાણી પીવા માટે પાણીઓની કુંડી પણ જોવા મળે છે. પ્રાણીઓને ગાય ભેંસ એ લોકોને પાણી પીવા માટે એમની કુંડીઓ પણ જોવા મળે છે. ઓકે. ઝૂંપડાને જાળી, ખેતરને વાળી. શું કહે છે? બધી જગ્યા ઝૂંપડાઓની જાળીઓ જોવા મળે છે અને ખેતરો જ ખેતરો જોવા મળે છે. ભાગ છૂક દોડી ગાડી. શું કહે છે? ભાગ છૂક ભાગો 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 છૂક છૂક ગાડી આવી એવી રીતના દોડે છે ગાડી. કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ. શું કહે છે? કૂવા પાછળ
બાગ બગીચા જોવા મળે છે અને ધોબી ઘાટની અંદર નાનકડી હાટ એટલે કે નાનકડા કુંડીઓ જોવા મળે છે. ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો, ઘેટાના ટોળા. શું કહે છે? ગામમાં નકરા મેળાઓ મેળાઓ જોવા મળે છે અને લોકોના તો ટોળાઓ ટોળાઓ જોવા મળે છે. એવી જ રીતના તૂટેલી ભીતો એટલે કે દિવાલો તૂટી ગઈ હોય છે અને ઘેટાઓના ટોળાની ટોળા જોવા મળે છે. રેલગાડી રેલગાડી છુક 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 વચ્ચે આવતા સ્ટેશનો બોલે રૂક 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 રૂક. રેલગાડી શું કરે છે? છુક 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 એવી રીતના બોલે છે ને વચ્ચે આવતા સ્ટેશનોને કહે રૂક 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 રૂક. ઓકે, સમજાણું? ત્યાર પછી જોઈએ, વિચારો અને કહો તમને કવિતા કેવી લાગી. તો તમારે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે. ઓકે, સમજાણું? તમને કવિતા કેવી લાગી એ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે. તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? તો ક્યારે? તો કે હા, અમે જ્યારે પ્રવાસે ગયા હતા અથવા તો કાકાના ઘરે જતા હોય ત્યારે પણ આપણે ઘણી વખત રેલગાડીમાં મુસાફરી કરી હોય છે. શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે? કેમ ના, રેલગાડી ગમે ત્યાં ના જઈ શકે. રેલગાડી પાટા હોય ત્યાં પાટા ઉપર જ ચાલે છે, બરાબર છે? અને હા, બધા સ્ટેશન પર રેલગાડી જઈ શકતી નથી. લોખંડના રસ્તાઓ માટે કવિતાએ કયો શબ્દ વાપર્યો છે? કવિએ કયો શબ્દ કવિતામાં કયો શબ્દ વપરાયો છે લોખંડના રસ્તાઓ માટે? કવિતામાં આપણને કયો શબ્દ જોવા મળે છે? તો કે જુઓ તો લોખંડના રસ્તાઓ માટે કવિતામાં આપણને પુલની પગદંડીઓ, ટેકરા પર ઝંડીઓ આવા શબ્દો જોવા મળે છે. ઓકે, સમજાણો? ત્યાર પછી ચલો લખવાનું છે અહીંયા, તો પેન્સિલ સાથે રાખજો, વાંચો અને લખો. રેલગાડીમાં કઈ કઈ જગ્યાઓથી પસાર થઈ હતી તેની યાદી બનાવો. રેલગાડી કઈ કઈ જગ્યાએથી, તો ચલો લખો. પહેલામાં બટાટાના ખેતર, ત્યાર પછી રેતીનું રણ, ત્યાર પછી લીલા મેદાન, આ જગ્યાએથી પસાર થઈ હતી. ત્યાર પછી તમે કયા કયા વાહનમાં મુસાફરી કરી છે? તો લખો, ચલો, બસ, કાર, બીજામાં લખો કાર, ત્રીજામાં લખો સ્કૂટર. ઓકે, લખાઈ ગયું. ચલો ત્યાર પછી પાછળ ફેરવો. ત્યાર પછી કીધું છે, ત્યાર પછી આપણને કીધું વાંચો અને સમજો. વેકેશનમાં ફરવા બધા ફરવા જાય છે. શું કહે છે? આપણને બધાને ખબર છે વેકેશન પડે એટલે આપણે બધા ફરવા જઈએ. અમુક મામાના ઘરે જાય, કોઈ ફરવા જાય છે, બરાબર છે? કોઈ નજીકના સ્થળોએ જાય તો કોઈ દૂરના સ્થળોએ જાય. શું કહે છે? કોઈ નજીક એવા સ્થળોએ જાય છે જે આપણે સરળતાથી પહોંચી શકીએ અને કોઈ એવા દૂરના સ્થળોએ જાય છે. કોઈ બસમાં, રેલગાડીમાં કે વિમાનમાં જાય, બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે. શું કહે છે? કોઈ બસમાં જાય, કોઈ રેલગાડીમાં જાય, બરાબર, કોઈ વિમાનમાં જાય, તો કોઈ કારમાં જાય, એવી રીતના ઘણી બધી રીતે મુસાફરીઓ થઈ શકે છે. અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. જો અહીંયા આપણને કેટલાક છોકરાઓ આપેલા છે, છોકરીઓ અને છોકરાઓ, તો એ એમના ફરવા ગયેલા સ્થળ પર, રજાઓમાં ફરવા ગયા હતા એના વિશે વાત કરે છે. ચલો, તો આ છોકરી કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. શું કહે છે? કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશને જવા માટે શેનું ચિત્ર છે? તો કે બસનો ઉપયોગ કર્યો હતો. અમે શું કીધું? પહેલાં અમે રેલવે સ્ટેશને જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો. આ વખતે અમને ખૂબ જ મજા આવી હતી. અમે રેલવેમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. શું કહે છે? અમે ત્યાં જઈને અમે બસમાં અમને ખૂબ જ મજા આવી. અમે ત્યાર પછી અમે રેલવેમાં ગયા અને ભૂગર્ભના રસ્તા પર ટ્રેન છે એ રેલવે ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. શું કહે છે? અમને એ પણ ખબર નહોતી કે વાહનો, બીજા વાહનો છે, કારને અમારા
ઉપરના રસ્તામાં ચાલે છે એ અમને ખબર ન હતી. ત્યાર પછી આ છોકરો કહે છે કે હું મારી ફઈના લગ્ન હતા, હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. શું કહે છે? મારી ફઈના લગ્ન હતા એટલા માટે હું ત્યાં લગ્નમાં ગયો અને હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરળ સરસ સમય હતો. શું કહે છે? ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ મજાનો સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા હતા. શું કહે છે? મોટા ભાઈ ક્યાંથી? તો કે અમેરિકાથી વિમાનમાં આવ્યા હતા. તેઓ કેટલાક દૂરથી આવ્યા. શું કહે છે? તેઓ કેટલા દૂરથી આવ્યા? અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. શું કહે છે? અમેરિકાથી આવ્યા પરંતુ છતાં પણ એ અહીંયા એક દિવસમાં પહોંચી ગયા, કેમ કે તે વિમાનમાં આવ્યા હતા. ફોઈ જ્યારે ઘરમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. શું કહે છે? ફોઈ જ્યારે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. ત્યાર પછી આ છોકરી કહે છે કે હું મારા નાનીને ત્યાં કેરળ ગઈ હતી. ક્યાં ગઈ હતી? તો કે હું મારા નાનીના ઘરે કેરળ ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. શું કહે છે? તેઓ જે જગ્યા પર રહે છે ત્યાં અમને બધે પાણી જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે કાર લઈ શકતા હતા. શું કહે છે? અમે કેરળ જવા માટે સ્ટેશનથી ઘર સુધી પહોંચવા માટે બસ કે કારનો જ ઉપયોગ લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે ઓડી લીધી. શું કહે છે? તેઓને એના બદલે અમે શું લીધું? કાર કે બસની જગ્યાએ અમે ઘરે પહોંચવા માટે હોડીનો ઉપયોગ કર્યો. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. શું કહે છે? આ થોડુંક જોઈને અમને ઘણું અજીબ લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. ઓકે, સમજાણું? ત્યાર પછી બાજુના પેજ પર જોઈએ. આ છોકરો શું કહે છે? તો કે અમે રજાઓમાં શિમલા ગયા, બસ ત્યાંના વાંકાચૂકા રસ્તાઓથી પર્વતો ઉપર જવા લાગી. શું કહે છે? અમે રજાઓમાં ક્યાં ગયા? તો કે શિમલા ગયા. બસ છે ત્યાંના વાંકાચૂકા રસ્તાઓ ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા હતા ત્યારે બહુ ડર લાગતો હતો. શું કહે છે? અમે જ્યારે બસમાંથી નીચે જોતા હતા બહાર તો અમને ખૂબ જ ડર લાગતો હતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદીમાં ખૂબ જ જલ્દી થાકી જતા હતા. શું કહે છે? અમારે શિમલામાં તો હજુ ખૂબ જ ચાલવાનું હતું પરંતુ મારા દાદીમાં છે એ થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. શેના પર? ઘોડા પર. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારે થાક્યો નહીં, અહીં ચાલવાનું મને ગમ્યું. શું કહે છે? અમારા દાદીને અમે ઘોડા પર સવારી કરાવી અને હું થાક્યો નહીં અને મને અહીં ચાલવાનું ખૂબ જ ગમ્યું. ત્યાર પછી આ છોકરી શું કહે છે? મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. શું કહે છે? મારા માસી અને હું અમે બંને એક જ શહેરમાં રહીએ છીએ અને અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય ત્યારે હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. શું કહે છે? મારે જ્યારે પણ મારા માસીના ઘરે જવું હોય ત્યારે ઝડપથી હું મારી સાયકલ લઈને ત્યાં એમના ઘરે પહોંચી જાઉં છું. માં અને છોટુએ નાનીના ઘરે પહોંચવા વ્હીકલ એટલે કે સાયકલ લેવી પડતી હોય છે. શું કહે છે? માં અને છોટુએ નાનીના ઘરે પહોંચવા માટે શું કરવું પડે છે? વ્હીકલ એટલે કે સાયકલ લેવી પડતી હોય છે. ત્યાર પછી જો આ છોકરો શું કહે છે? કે હું મારા મામાના ગામડે ગયો હતો. કોના ગામડે? તો કે હું મારા મામાના ગામડે ગયો હતો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી. શું કહે છે? કે રેલવે સ્ટેશનથી મારા મામાના ઘર તરફ કોઈ બસ જતી નથી, તેથી અમે બળદગાડામાં ગયા. શેમાં ગયા? બસ નથી જતી એટલા માટે તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. શું કહે છે? ગામડે જ્યાં જવાનું હતું તે રસ્તે અમે લીલાછમ ખેતરોમાંથી પસાર થયા. મને બળદના ગળામાં બાંધેલી ઘંટડીનો અવાજ ખૂબ જ ગમ્યો. શું કહે છે? મને બળદના ગળામાં જે ઘંટડી બાંધેલી હતી તેમનો અવાજ મને ખૂબ જ ગમ્યો. ઓકે, સમજાણું? તો ચલો અહીંયા સુધી રાખીએ. આજનો તમારો સવાલ શું છે કોમેન્ટનો? તો તમને કવિતા કેવી લાગી એ સવાલ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનો છે. અને જેટલું ચલાવ્યું છે એનું વાંચન કરવું
આ પ્રશ્નોના જવાબ પૂરવાના બાકી હોય તો આ પૂર્ણ કરવા, અને સ્વાધ્યાય પોથીમાં આજે જે પીડીએફ મોકલવામાં આવે એની પૂર્ણ કરવી. ઓકે, બાય બાય.